પ્રભુના લગ્ન પ્રભુની ક્રીડા પૂરી થાય છે. એક ધન્ય દિવસ આવીને ઉભો, નવલોકાંતિક દેવતાઓએ આવીને પ્રભુને વિનંતી કરી, જય જય નંદા, જય જય ભગવાન, તમારું કલ્યાણ થાવ. જગત આખાને ધર્મના માર્ગે જોડવા માટે આ તીર્થને પ્રવર્તા. પ્રભુનો વૈરાગ્ય ટોચ કક્ષાનો હતો. માતા પિતા અનુમતિ લઈ અને પરમાત્માએ પોષવદી 11 વર્ષદાનનો પ્રારંભ કર્યો છે. એક વર્ષ સુધી રોજ પ્રભુએ વર્ષદાન આપ્યું છે. રોજ સવારે સૂર્યોદયથી એક પ્રહર સુધી ભગવાન જેટલા પણ આવે સૌને વર્ષદાન આપે છે. જેને જે જોઈએ તે આપે છે. ધન ધાન્ય અશ્વ હાથી સોના ચાંદી જેને જે જોઈએ તે લઈ જાઓ. યાદ રાખજો, તમારા સંસારમાં ચાર ધર્મમાંથી તમારા માટે જો સૌથી અનુકૂળ ધર્મ હોય તો કયો ધર્મ છે? દાન. જીવનભરનું તમે શીલ નથી પાડી શકવા, લાઈફ ટાઈમ તમે તપ નથી કરી શકવાના, અને ઉત્તમ ક્વોલિટીના ભાવ તો આખા દિવસમાં એકવાર, અરે આખી લાઈફમાં એકવાર આવે ને તોય ભયો. શ્રાવકો અને શ્રાવિકાઓ માટે જો કોઈ અનુકૂળ ધર્મ હોય તો એ કયો છે? દાન. અને એટલે ભગવાને ચાર ધર્મમાં પહેલું ધર્મ કયો મૂક્યું? દાન. અને ભગવાને એ તો પછી કીધું, પણ પહેલા પ્રેક્ટિકલી શરૂ કરી દીધું. એક વર્ષ સુધી પ્રભુએ દાન આપ્યું. તમારા ઘરે, તમારી સોસાયટીમાં, તમે સેકન્ડ ફ્લોર પર છો, ફર્સ્ટ ફ્લોર વાળા ભાઈના ઘરે કોઈ પાંજરાપોળ વાળા ભાઈ આવ્યા ટીપ કરવા, પૂરું થઈ ગયું, એ નીચે ઉતરે છે, તમે સેકન્ડ ફ્લોર થી જોયા, જાણી કે ભાઈ ટીપ કરવા આવ્યા હતા. હવે તમને પૂછું, એ વખતે તમારા મનમાં શું વિચાર આવે? તમારા ઘરે ના આવે, તમે ટીપમાં એક પણ રૂપિયો લખાવો ન પડે, શું વિચાર આવે? એ વિચાર આવે, કેમ વિચાર આવે? બચી ગયા, બચી ગયા, આવતો કઈ બે પાંચ તો લખાવો. હવે એમ કહું છું, તમે આજે પ્રોગ્રામમાં આવ્યા છો, બાર લાડુની પ્રભાવ તમે નીકળ્યા, આગળ લાઈન બરાબર, તમે આવ્યા ત્યાં લાડુ પૂરા થઈ ગયા. હવે શું કરો? હવે શું વિચાર આવે? જલ્દી બોલો, છે કોઈ વ્યવસ્થા? આજે આટલો મોટો પ્રસંગ હોય તો 250 લાડવા તો બનાવવા. આ લોકોની આવી જ આદત છે, ક્યારે પૂરું થાય જ નહીં, દર વખતે ખટે. કેમ ભાઈ, તને ન મળ્યું એટલે, અત્યારે બીજાને ન મળ્યું તો તું શું કે? અરે ભાઈ, આમાં શું અંદાજ આવે? શું કામે કરો? આપણે 10 રૂપિયાની રાખી જ છે ને, એમ ના ચાલે. આપણે હોઈએ, જો માણસ જયારે ખોટો હોય ને ત્યારે સમાધાનની વાત કરે, અને માણસ જયારે સાચો હોય ને ત્યારે ન્યાયની વાત કરે. સમજાણું કઈ? ખોટો હોય ને, જવા દો જવા દો, ચાલ્યા કરે, છોડો, કેમકે ખોટો છે માટે સમાધાન છે. સાચો હોય ને પોતે, ન્યાય કરો. આમ લેટ ગોની વાતો શેનો કરો છો? બેસો સામ સામે, ખબર પડી જાય, ન્યાય કરો. ઘર ન્યાયથી નથી ચાલતું, ઘર હંમેશા સમાધાનથી ચાલે. ઘર શોષણથી નથી ચાલતું, ઘર પોષણથી ચાલે. ઘર સંઘર્ષથી નથી ચાલતું, ઘર સમજથી ચાલે. મોટા ભાગે કાં તો સંઘર્ષ છે, કાં તો સમાધાન છે. એક ટકો પણ આ દેશ કે આ દુનિયામાં સમજ નથી જોવા મળતો. તમને સમજાવું, ત્રણ બિહેવિયર, કાં સંઘર્ષ, કાં સમાધાન, કાં સમજ. હું એક એક્ઝામ્પલ આપીને સમજાવી તો તમને સમજાશે. બે ભાઈ છે, બંને મોટા થયા, હવે બંનેને જુદા થવું છે, ત્યારે જો એમ કહી દે હું મા બાપને નથી રાખવાનો, તારે રાખવા તો રાખ, તો તું જાણે આ સંઘર્ષ. 6 મહિના તારે ત્યાં, 6 મહિના મારે ત્યાં,
આ શું છે? સમાધાન છે, નોટ સમજ. સમજ હજી એના વ્યૂ ઉપર જાય. સમજ એમ કે છે, બારે મહિના 360 દિવસ હોલ લાઈફ મારા મા બાપ ને ભગવાનની જેમ સાચવું છે. આનું નામ કેટલાના ઘરમાં આની સમજ છે? દેરાણી અને જેઠાણી વચ્ચે વારા હતા પેલાના કાળમાં. આજે તો કોઈ કઈ કરવાનું નથી, નથી કપડા ધોવાનું. આમ જોવા જઈએ તમારા ઘરની અંદર આ બધા મશીનોએ ભાઈચારો વધારી દીધો છે. જો વધારવો હોય તો એનું કામ કરવાનું રહ્યું નહીં. મારા મારી બધી કામની જોઈ છે ને. પેલાના કાળમાં આવી વ્યવસ્થા હતી, એક અઠવાડિયે એને વાસણ ધોવાના, આને કપડાં ધોવાના, બીજા અઠવાડિયે કપડાં વાળીએ વાસણ ધોવાના, વાસણ વાળીએ કપડાં ધોવાના. હવે ઓલીને ક્યારેક જવું પડ્યું હોય પિયર, ત્યારે બેવું કામ આ સંભાળી લે. પણ જે બી આવે એટલે બેવું કામ. કેમ? મેં તારું નતું કર્યું, તું મારું કરે. ઇટ ઇઝ નોટ અન્ડરસ્ટેન્ડિંગ. આ સમાધાન છે.